નમસ્કાર મિત્રો એજ્યુકેટભી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું ધોરણ બાર બાયોલોજી ઇમ્પોર્ટન્ટ ક્વોચન ફર્સ્ટ એક્ઝામ માટે અને બોર્ડ એક્ઝામ માટે પણ આ એટલા જ ઉપયોગી છે જો તમે અહીંયા આ ક્વેશ્ચન ક્લિયરલી તૈયાર કર્યા હશે તો તમને બોર્ડ એક્ઝામમાં આ ક્વેશ્ચન તૈયાર કરવાની કોઈ જરૂર નહીં પડે બરાબર તમને આટલા ચેપ્ટર્સની અંદરથી પૂરેપૂરા માર્ક્સ આવશે એની હું ખાતરી લઉં છું કારણ કે અમે ખાતરી લીધા વગર પણ સારું રિઝલ્ટ અપાવીએ છીએ શું એટ ઓકે સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકનને એક વખત દબાવજો જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તમને પહેલી માહિતી મળે ઓ ક્વેશ્ચન વનથી સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર વન સજીવોમાં પ્રજનન બેથી ત્રણ માર્ક્સની અંદર આની અંદર ક્વેશ્ચન પૂછાય છે જન્યુ વહનની ક્રિયા સમજાવો પેજ નંબર તેર ઉપર છે ત્રણ માર્ક્સમાં પૂછી શકે છે સેકન્ડ ક્વેશ્ચન ફલનના પ્રકારો વર્ણવો પેજ નંબર ચૌદ પર છે બે માર્ક્સની અંદર પૂછી શકે છે જન્યુ સોરી યુગ્મ નજનું યુગ્મનજનું નિર્માણ વર્ણાવો પેજ નંબર પંદર પર ત્રણ માર્ક્સમાં પૂછી શકે છે કોલ્કા સર્જન આઈ ડોન્ટ નો કે તમને તમને કદાચ કંઈક બીજું વંજાતું છે મને જે વંજાતું એ બીજાણુ સર્જન અને દ્વિભાજન પેજ નંબર સોળ પર છે સજીવોમાં જાતીયતા પેજ નંબર અગિયાર પર છે સેકન્ડ ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન બેથી ત્રણ માર્ક્સનું આમાંથી પણ બોર્ડમાં પૂછાય છે તમારી ફર્સ્ટ એક્ઝામમાં તો નકરું આમાંથી જ આવશે લઘુબીજાણું જનનની ક્રિયા સમજાવું પેજ નંબર એકવીસ પરાગ્રજની રચના સમજાવો પેજ નંબર બાવીસ ત્રણ માર્ક્સમાં મહાબીજાણુથાની એટલે કે અંડકની રચના વર્ણવું પેજ નંબર પચીસ પર બે માર્ક્સમાં સો ટકા માદા જન્યુજનન વર્ણવું પેજ નંબર છવ્વીસ પર ત્રણ માર્ક્સનું બેવડું ફલન હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ પેજ નંબર ચોત્રીસ પર બે માર્ક્સમાં વનસ્પતિમાં લઘુ વિકાસ એટલે સોરી ભ્રૂણ વિકાસ સમજાવો પેજ નંબર પાંત્રીસ પર ત્રણ માર્ક્સમાં બાહ્ય સંવર્ધક યુક્તિઓ એ જે હોય એ એકત્રીસ પેજ પર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આટલું કરશો ઇનફ છે ત્રણ માર્ક્સની અંદર સોરી થર્ડ ચેપ્ટર ચાર માર્ક્સમાં છે શુક્ર શુક્ર જનન કોષ ચાર્ટ સહિત વર્ણવો અંડકોષ જનન જે ચાર્ટ છે એ સહિત ચાર્ટ સહિત અને વર્ણવો પેજ નંબર અહીંયા લખેલા છે સુમતાલીસ અડતાલીસ ચાર માર્ક્સમાં ચાર માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઋતુચક્રના તબક્કાઓ વર્ણવો પેજ નંબર ઓગણપચાસ ચાર માર્ક્સ મનુષ્યમાં ફલન અને ગર્ભસ્થાપન વર્ણવો આમાંથી એક ક્વેશ્ચન બોર્ડમાં આવશે તમારી ફર્સ્ટ એક્ઝામમાં આવશે એની અમે ખાતરી લઈએ છીએ બરાબર બીજું છે પ્રાજનિક સ્વાસ્થ્ય તો એની અંદર જન્મદર નિયંત્રણ માટેની અવરોધ પદ્ધતિઓ વર્ણવો પછી છે આંતર ગર્ભાશય એટલે કે આયુડી ઉપયોગ વર્ણવો પછી છે હા તકરી ગર્ભા સોરી એમ ટીપી વર્ણવો બરાબર હવે એ તો મને નથી ખબર પછી છે સહાયક પ્રજનન પદ્ધતિઓ એના પછી છે ચેપ્ટર નંબર ફાઈવ આનુવાંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો હું તમને હાઇલાઇટ આપી દઉં અપૂર્ણ પ્રભુતા ઉદાહરણ સાથે સમજાવો બે જનીનોનું વારસાગત દ્વિસંકરણનો પ્રયોગ મોર્ગનનો સહલગ્નતા અને પુનઃ સંયોજનોનો પ્રયોગ બહુ જાની વાર્સો વારસો ઓકે એના પછી છે પલ્પિયોટ્રોપી સમજાવો બરાબર તમે જોઈ લેજો પેજ નંબર એ સિત્યાસી પર છે મનુષ્યમાં લિંગી પ્રજનન પછી નિશ્ચય સમજાવો હું વાળો છું અને બાયોલોજીની અમારી ટીમે આ બનાવ્યું છે તો શું વાંચવામાં મને થોડી ભૂલ પડી શકે છે રંગંધતા સમજાવો અને અમારી ટીમ જે બનાવે છે હન્ડ્રેડ એન્ડ ટેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે દરેક એક્ઝામમાં પૂછાય છે પેપર જોઈ લેજો કંઈ સમય બીજું બીજું કંઈ ન જોતા પછી છે કસોટી સંકરણ ઓકે આનુવાંશિકતાનો આણવી આધાર ડીએનએ જ જનીન દ્રવ્ય છે સમજાવો બરાબર પછી છે દર્શી અને બેઇઝનો પ્રયોગ હી હિર્શી એવું કંઈક હશે મને યુઝ વન જાય છે જનીન દ્રવ્યના માપદંડ વર્ણવો મે મેસેલસન ઓકે એ છે અને સ્ટાલનો પ્રયોગ વર્ણવો પેજ નંબર એકસો ચાર પર પછી પેજ નંબર એકસો સાત પર એ ત્રણ માર્ક્સનું છે પ્રત્યાંકન એકમ વર્ણવો પછી આદિ કોશ કેન્દ્રીય કોષ પ્રત્યાંકનનો પ્રયોગ પેજ નંબર એકસો નવ પર પછી જનીન સંકેત ગુણધર્મો વર્ણવો પેજ નંબર એકસો બાર પર ભાષાંતરની પ્રક્રિયા વર્ણવો પેજ નંબર એકસો ચૌદ પર એચ જીપી લક્ષ્યાંકો પેજ નંબર એકસો અઢાર પર દ્યુશ્મન જનીનોમાં હ્યુમન સોરી હ્યુમન જનીનોમાં વિશેષ લક્ષણો વર્ણાવો એકસો વીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ સવિસ્તાર વર્ણાવો ઓકે ડીએનએ કૃંતલનું પેકેજિંગ ઓકે એના પછી છે પેજ નંબર સો ઉપર કોઈ પ્રયોગ છે એ જોઈ લેજો તમે પછી છે સુ સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકનની જટિલતા પેજ નંબર એકસો દસ પર કાંઈ લાસ્ટ ચેપ્ટર અત્યારનું ટૂંકનો જ લખો મેલેરિયા ઉપરજીત પ્રતિકારકતા વર્ણાવો સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા વર્ણાવો પછી જે ટૂંકનો લખો એલર્જી લસિકા અંગો અહીંયા પેજ નંબર પણ આપેલા છે પછી કેન્સર થવાના કારણો વર્ણાવો કેન્સરનું નિદાન કેન્સરની સારવાર ટાઇફ ટાઈફોઈડ ન્યુમોનિયા પછી યરોપજીવી પરોપજીવી સજીવો દ્વારા થતા રોગો પછી જન્મજાત પ્રતિકારકતા તો બસ આટલા ક્વેશ્ચન તમે કરીને જાશો એટલે તમારી ફર્સ્ટ એક્ઝામની અંદર બાયોલોજીની અંદર તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે એની હું ખાતરી લઉં છું અને અમારી ટીમ દ્વારા આની અંદર જે ક્વેશ્ચન સિલેક્ટ કરવામાં આવ્યા છે એની અંદરથી તમને બે માર્ક્સના ત્રણ માર્ક્સના અને ચાર માર્ક્સના પ્રશ્નોના જવાબ પણ મળી રહેશે એટલે કોઈ પણ સેક્શન તમારું ખાલી નહીં જાય એની અમે ખાતરી લઈએ છીએ અને આમાંથી મોટા ભાગના ક્વેશ્ચનમાંથી એમસીક્યુ પણ બને છે એટલે તમારા એમસીક્યુમાં પણ પૂરા માર્ક્સ આવશે બોર્ડ એક્ઝામની અપડેટ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ માટે ફિઝિક્સ કેમેસ્ટ્રીના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તે વિડીયો જોઈ લેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર થેન્ક યુ સો મચ